વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર. પીઓકેમાં સ્ટ્રાઇક બાદ દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં પોલીસ ચેકિંગ કરી રહી છે. મોલ મલ્ટીપ્લેક્સમાં પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. વડોદરામાં મોલમાં રિયાલિટી ચેકિંગનો વિડીયો વાયરલ થયો છે. યુવકો લોડેડ પિસ્તોલ સાથે મોલમાં પ્રવેશ્યા. પિસ્તોલ હોવા છતાં સિક્યુરિટી ગાર્ડે યુવકોને ન રોક્યા. મેડલ ડિરેક્ટરમાં અવાજ આવ્યા બાદ પણ સિક્યુરિટી ગાર્ડને ખબર ન પડી. પોલીસકર્મી કોમન મેનની જે મોલમાં ઘૂસ્યા હોવાનો દાવો, તો વિડીયો વાયરલ થતા મોલની બેદરકારી પણ સામે આવી છે. મહત્વનું છે કે જે રીતે પીઓકેમાં સ્ટ્રાઇક બાદ દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજ્યભરમાં પોલીસ ચેકિંગ કરી રહી છે, ત્યારે મોલ મલ્ટીપ્લેક્સમાં પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. પરંતુ વડોદરામાં મોલમાં રિયાલિટી ચેકિંગનો જે વિડીયો વાયરલ થયો છે, યુવકો લોડેડ પિસ્તોલ સાથે મોલમાં ઘૂસ્યા. પિસ્તોલ હોવા છતાં સિક્યુરિટી ગાર્ડે યુવકને ન રોક્યા. મેટલ ડિરેક્ટરમાં અવાજ આવ્યા બાદ પણ સિક્યુરિટી ગાર્ડને ખબર ન પડી. પોલીસકર્મી કોમન મેનની જેમ મોલમાં ઘૂસ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ વિડીયો વાયરલ થતા સવાલ અનેક ઉઠી રહ્યા છે. કારણ કે મોલના સિક્યુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી છે અને પોલીસ કોમન મેનની જેમ મોલમાં ઘૂસી ગયા લોડેડ પિસ્તોલ સાથે, અને છતાં પણ તેને રોકવામાં ન આવ્યા. વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા પટનેવારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, જે રીતે વડોદરાનો જે વિડીયો સામે આવ્યો છે, રિયાલિટી ચેકિંગનો આ વિડીયો વાયરલ થયો છે, પોલીસમેન કોમન મેનની જેમ મોલમાં ઘૂસ્યા લોડેડ પિસ્તોલ સાથે, અને છતાં પણ સિક્યુરિટી ગાર્ડ ન રોકી શક્યા, કેટલી બેદરકારી કહી શકાય? જી મનીષા, જે પ્રકારે હાલ તો ગુજરાતમાં હાઈ એલર્ટ છે, ત્યારબાદ આ પોલીસનો જે વિડીયો વાયરલ થયો છે, તે ખૂબ જ ગંભીર બાબત છે. અને સિક્યુરિટીને લઈને સ્પષ્ટ મોલના જે સિક્યુરિટી ગાર્ડ છે, જે અત્યારે બેદરકારી સ્પષ્ટ થઈ રહી છે. આ વિડીયોમાં જે રિવોલ્વર સાથે એક પીએસઆઈ જે સામાન્ય માણસની જેમ પ્રવેશે છે, તેમ છતાં બી જે સિક્યુરિટી ગાર્ડ છે તેની બેદરકારી સ્પષ્ટ થઈ રહી છે. તો એક ગંભીર બાબત એ છે કે જ્યારે ગુજરાતની અંદર આત્મઘાતી હુમલાને લઈને દહેશત છે, મોલ ઉપર ટાર્ગેટ કરી શકે છે, તો આ પ્રકારના વિડીયોને લઈને પોલીસે અત્યારે હાલ તો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જે મોલના જે સિક્યુરિટી ગાર્ડ છે તેને પણ જાગૃત રહેવા માટેની અપીલ કરી છે. હાલ તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના તમામ જે મોલ્સ છે, મલ્ટીપ્લેક્સ છે, ત્યાં પોલીસે સિક્યુરિટી વધારી દીધી છે. સાથે ચેકિંગ દ્વારા અને આ પ્રકારે ડેમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અનિતા, ખાસ કરી જે રીતે રાજ્યભરમાં હાલ પોલીસ સિક્યુરિટીની વાત કરવામાં આવે, તો કયા પ્રકારે પોલીસને તૈનાત કરવામાં આવી છે, અને ખાસ કરી સુરક્ષા વ્યવસ્થાને લઈ કયા પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? જે મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે હાલ તો આત્મઘાતી હુમલા અને આતંકવાદી હુમલાની દહેશત આઈબી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે ભારત પાકિસ્તાનના જે તણાવગ્રસ્ત જે સંબંધો છે, બોર્ડર ઉપર જે પ્રકારે સીઝફાયર થઈ રહ્યું છે, સામસામે લડાઈનો જે માહોલ બન્યો હતો, તેને લઈને હવે પાકિસ્તાન બજો લેવા માટે આતંકવાદી હુમલો કરી શકે છે. તો દહેશતના પગલે હાલ તો ગુજરાતમાં હાઈ એલર્ટ તો જાહેર કર્યું છે, સાથે જે સુરક્ષા એજન્સીઓ છે તેનું ચુસ્ત ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સાથે સુરક્ષા એજન્સીનો પણ બંદોબસ્ત છે. અને જે ભીડભાડવાળા જે વિસ્તારો છે, જેમાં એસટી સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, તે તમામ જગ્યા પર અત્યારે હાલ પોલીસ ચેકિંગ કરી રહી છે. સાથે મલ્ટીપ્લેક્સ મોલ છે અને જે બજારો છે ત્યાં પોલીસનું ચેકિંગ, સાથે જે સિક્યુરિટી ગાર્ડ જે છે, હથિયારો સાથે જે સુરક્ષા એજન્સીઓ છે તેને પણ તૈનાત કરવામાં આવી છે. બિલકુલ અનિતા, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. તો વડોદરાનો આ વિડીયો વાયરલ થયો છે અને મોલના સિક્યુરિટી સામે હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે લોડેડ પિસ્તોલ સાથે પોલીસમેન જ્યારે મોલમાં અંદર સુધી પહોંચી જાય છે, અને છતાં પણ સિક્યુરિટી ગાર્ડ તેમને અટકાવી શકતા નથી, ત્યારે હાલ સુરક્ષાને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે.